વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું હાઇડ્રોજન પરમાણુ માટેના બોહરના નમૂનાની કોતો તમને પ્રશ્ન પૂછી શકાય છે કે બોહરના નમૂનાની અભિધારણા સમજાવો બોહરનો નમૂનો જે આપેલો હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લે અને બોહરે પરમાણુ નમૂનાને કઈ રીતે રજૂ કરવો કઈ રીતે ઇલેક્ટ્રોનની અને એ બધી માહિતી આપવી તે અંગેનો બોહરનો નમૂનો હતો એટલે પ્રશ્ન તમને બે રીતે પૂછી શકાશે હાઇડ્રોજન માટેનો બોહરનો પરમાણુ નમૂનો વર્ણવો અથવા બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ વર્ણવો તો તમને જેટલી બી અભિધારણાઓ આપેલી છે એટલી દરેકે દરેક અભિધારણા વિશે તમારે લખવાનું રહેશે પ્રશ્નના ગુણબાની દ્રષ્ટિએ કહીએ તો 3 ગુણમાં 5 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય તે પ્રકારનો છે તો જોઈએ બોહરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ કોતો હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો પહેલી અભિધારણા બોહરના નમૂનાની વાત કરીશું તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર ત્રિજ્યામાં વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે છે પહેલી વાત તો કહી કે બોહરે જે પરમાણુ નમૂનો આપ્યો તો હાઇડ્રોજન પરમાણુમાં હાઇડ્રોજનની પસંદગી એટલા માટે કરી કે હાઇડ્રોજન એ સાદામાં સાદું પરમાણુનું બંધારણ ધરાવે છે હાઇડ્રોજનની અંદર ફક્ત એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આવેલો હતો એટલે એક ઇલેક્ટ્રોનની અને એક પ્રોટોનની ગોઠવણી કઈ રીતે સમજાવી તેનાથી સમજાવવાનો આગળ પરમાણુ નમૂનાનો પ્રયત્ન હતો એટલે પહેલી વાત તો અહીંયા જે પણ વાત કરેલી છે હાઇડ્રોજન પરમાણુ માટે કરેલી છે હવે શું કીધું હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હશે તેના માટેની વાત તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલું ઇલેક્ટ્રોન કારણ કે હાઇડ્રોજનમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હશે તો આ ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો જે આ ઇલેક્ટ્રોન તો કેન્દ્રની આજુબાજુ ચોક્કસ વર્તુળાકાર પથમાં ઘૂમશે અને ચોક્કસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે છે અર્થાત કે પહેલી જે અભિધારણા કહીએ એમાં કહેવા માંગતો હતા કે આ આપણે આટલો વિસ્તાર ધારો કે લઈ લઈએ પરમાણુ કેન્દ્રનો ભાગ જે આપણે ન્યુક્લિયસ કહેતા હતા અને આ પરમાણુ કેન્દ્રમાં આપણે પ્રોટોનને બતાવીએ છીએ ધન વીજ ભાર હતો પણ અહીંયા બોહરે જે વખતે અભિધારણા કારણ કે હાલ તો આપણે જાણીએ છીએ કે કઈ રીતે રહેલો પણ જ્યારે ખ્યાલ નહોતો કે પ્રોટોન ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવણી પામેલા ત્યારે બોહરે એની ખાસ વાત કરેલી એ વખતે આ વાત ખાસ મહત્વની હતી કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ઘૂમે છે અહીંયા ખાસ મહત્વનું કે આ વર્તુળાકાર પથ શબ્દ એને આપેલો એટલે કે આ ચોક્કસ વર્તુળાકાર પથમાં ઘૂમે છે અને આ વર્તુળાકાર પથમાં પણ એમાં પણ ખાસ કહીએ વર્તુળાકાર પથમાં એની ત્રિજ્યા અને ઊર્જા બંને વસ્તુ કેવી હશે નક્કી હશે એટલે પહેલું તો આપણે એક વર્તુળાકાર દોરી દઈએ એટલે અહીંયા આપણે કહીએ કે કેન્દ્રનો ભાગ આપણે એટલે બતાવીએ તો હાઇડ્રોજનમાં રહેલો જે ઇલેક્ટ્રોન હતો પરમાણુની કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ઘૂમશે આજુબાજુ એટલે કે વર્તુળાકાર પથમાં ઘૂમતો હશે વાત ફિક્સ થઈ ગઈ ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે મતલબ કે અહીંયા જે વર્તુળાકાર પથમાં હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ઘૂમતો હશે એ ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ઘૂમે છે અને બોહરે આ વસ્તુ જે કીધી આ પથને નામ આપ્યું કક્ષા મતલબ કે આ જે ચોક્કસ માર્ગે ફરતું હશે એને કક્ષા બીજું શબ્દ એના માટે વાપરેલો સ્થિર અવસ્થા અથવા એની માન્ય ઊર્જા અવસ્થાઓ કહે છે એટલે કે જે પથ ઉપર જે વર્તુળાકાર પથ ઉપર ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ઘૂમતો હતો એ પથને નામ આપી દીધું કક્ષા સ્થિર અવસ્થા અથવા માન્ય ઊર્જા અવસ્થા આ વાત એ સમયમાં ઘણી જ મહત્વની હતી ક્યારે ઇલેક્ટ્રોન કઈ રીતે ઘૂમે છે વસ્તુ નથી સમજાઈ શકતી ત્યારે અને બીજું આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત થયેલી હોય છે એટલે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરી તો એક જ કક્ષા હતી પણ આ જે બધી કક્ષાઓ હતી આ બધી કક્ષાઓ છે કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત થયેલી એટલે એક જ કેન્દ્રને ધ્યાનમાં રાખી અને એની આજુબાજુ આ રીતે કક્ષાઓ ગોઠવાયેલી હશે એ વખતે એ સમયમાં બોહરે કીધેલું એટલે આ બધી કક્ષાઓ હશે કેન્દ્રની આજુબાજુ સંકેન્દ્રિત થયેલી હતી એટલે આ ખાસ વસ્તુ એ વખતેની મહત્વની એટલે પહેલી અભિધારણા બોહરની અભિધારણા ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ખાસ શબ્દને અહીંયા સમજવાનો પ્રયત્ન
અભિધારણ કરશો તો યાદ રહેશે, એમનો તમે અભિધારણ તૈયાર કરશો તો એક પણ વસ્તુ અહીંયા સમજમાં નહીં આવે. એટલે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો જે આ ઇલેક્ટ્રોન હતો કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં, એટલે કે આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે, એટલે અહીંયાનું અંતર પણ ફિક્સ હશે, એ ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે છે. બોહરે આ વર્તુળાકાર પથને નામ આપીતું, કક્ષા કહેવાશે, સ્થિર અવસ્થા કીધું અથવા માન્ય ઊર્જા અવસ્થા. અને આ બધી જે કક્ષાઓ હતી, કેમ કે પાછળથી આપણે એના માટે શબ્દ વાપરેલો કક્ષાઓ, તો આ બધી જે કક્ષાઓ હતી કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે. સંકેન્દ્રિત રીતે આ રીતે આજુબાજુ બધી ગોઠવાયેલી હોય છે. એટલે ફરીથી આખી વસ્તુ આપણે સમજાવી દઈએ. બોહરના નમૂનાની પહેલી અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન હશે, આ પરમાણુ કેન્દ્ર કીધું આપણે, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુની કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ઘૂમે છે. અને આ ચોક્કસ એટલે કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હતો તો આ ઇલેક્ટ્રોન હતો, આ પરમાણુ કેન્દ્ર કહીએ તો પરમાણુ કેન્દ્રની આજુબાજુ ચોક્કસ વર્તુળાકાર આ પથ કહીએ તો એમાં ઇલેક્ટ્રોન ઘૂમતો હશે. પણ આ પથને બોહરે નામ આપી દીધું કક્ષા, સ્થિર અવસ્થા અથવા કહીએ તો માન્ય ઊર્જા અવસ્થા. પણ આ બધી જે કક્ષાઓ હતી એ કેન્દ્રની આજુબાજુ આ રીતે શું હોય હતી, સંકેન્દ્રિત થઈ હતી. એટલે આ રીતે કેન્દ્રની આજુબાજુ શું હશે, એક જ કેન્દ્રની આજુબાજુ આ બધી કક્ષાઓ હતી, એક જ કેન્દ્રની આજુબાજુ બધી કક્ષાઓ સંકેન્દ્રિત થયેલી હશે. એટલે કે અહીંયાથી આ રીતે કક્ષાઓ બધી ગોઠવાયેલી છે. તમે આજુબાજુ હજી ઘણી બધી કક્ષાઓ આ રીતે લઈ શકો. એટલે આ પહેલી અભિધાન. હવે બીજી વાત અહીં બોહરના નમૂનાની બીજી અભિધાન, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે જે કક્ષામાં ઇલેક્ટ્રોન હશે ચોક્કસ ઉર્જા સાથે ઘૂમતો હતો, પણ આ ઉર્જા માટેની વાત કરીએ તો કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. એટલે તમે જે આ જ કક્ષામાં જો ઇલેક્ટ્રોન ઘૂમ્યો જશે તો સમય સાથે આ જ કક્ષામાં જો ઇલેક્ટ્રોન ઘૂમતો જતો હોય તો કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, એટલે કે અચળ હશે. એટલે કે એની કક્ષામાં જો ઇલેક્ટ્રોન હશે તો એની ઉર્જા બદલાતી નથી, સમય સાથે બદલાશે નહીં. એટલે પહેલી વાત બીજી અભિધારણાની કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. તો હવે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યારે બદલાતી હતી એની વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે. હવે અહીંયા ખાસ સમજવા જેવી કે હાઇડ્રોજન માટે કહીએ તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હતો, તો આ એક ઇલેક્ટ્રોન અહીંયા પહેલી કક્ષામાં આવેલો હોય. હવે આ હાઇડ્રોજનનો એક જ ઇલેક્ટ્રોન આ તેના માટેની માન્ય કક્ષા હતી, એની કે જે આપણે શબ્દ વાપરીશું એના પછી આવશે ધરા અવસ્થા હતી, આ એની મૂળ સ્થિતિ હતી, કેમ કે એનું સ્થાન અહીંયા ઉર્જા પ્રમાણે બરાબર હતું ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન જેની માન્ય કક્ષામાં કહીએ ત્યો હશે ત્યો હજી તો એની ઉર્જા હશે, સમય સાથે બદલાતી નથી. પણ આ જ ઇલેક્ટ્રોન જ્યારે નીચલી સ્થિર કક્ષામાંથી, શબ્દ અહીંયા ખાસ સમજો, નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય. હવે દાખલા તરીકે આપણે અહીંયા કક્ષાને નંબર આપી દઈએ, એક બે ત્રણ ચાર, આ રીતે જો બીજી કક્ષા આપી તો પાંચ છ, આવી રીતે કક્ષાના નંબર આપેલા હોય, તો જ્યારે ઇલેક્ટ્રોન એની જે મૂળ સ્થિતિ હતી નીચલી કક્ષામાં, તો નીચલી કક્ષામાંથી જો એને ઉપલી કક્ષામાં જવું હોય તો નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જવા માટે ઇલેક્ટ્રોને ઉર્જા મેળવવી પડશે, એટલે કે ઉર્જાનું શું કરશે, અવશોષણ કરશે. એટલે ધારો કે અહીંયા પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય, પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જવું હોય, પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં જવું હોય, તો આવી રીતે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જવા માટે ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરશે, અવશોષણ કરશે. કારણ કે ઉર્જા મેળવશે તો ઇલેક્ટ્રોન એટલે જઈ શકે, ઉર્જા મેળવવા માટે વખત તો નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જવાશે નહીં. એટલે ઇલેક્ટ્રોન જ્યારે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શું કરતો હશે, અવશોષણ કરશે. અને આવી રીતે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન જો નીચા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ગયો હશે પણ એની માન્ય અવસ્થા હતી નહીં, તો એવી જગ્યાએ લાંબો સમય રહી શકશે નહીં, તો એવા સમયે પાછો ઉપલી સ્થિર કક્ષામાંથી નીચલી કક્ષામાં આવશે તો એટલી ને એટલી ઉર્જાનું શું કરતો હશે, ઉત્સર્જન કરતો હશે. એટલે કે ફરીથી આ ત્રણ વાળા સ્તરમાંથી એક વાળા સ્તરમાં હોય, બે માંથી એકમાં, આમાં ચાર માંથી એકમાં, આ સ્તરમાંથી આ સ્તરમાં,
એટલે કે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જવું હોય તો ઊર્જાનું શું કરશે? અવશોષણ કરશે, ઊર્જા મેળવશે. અને ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં હોય, દાખલા તરીકે n બરાબર ચોથામાંથી n બરાબર એકમાં, n બરાબર ચોથામાંથી ત્રીજામાં હોય, n બરાબર ચોથામાંથી બીજામાં હોય, ટૂંકમાં નીચલી ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં હોય તો એટલી ઊર્જા એને શું કરવી પડશે? ગુમાવવી પડશે, ઉત્સર્જન કરશે. એટલે કે ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા સ્તરમાં આવે છે ત્યારે ઊર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. પરંતુ ઊર્જામાં થતો આ ફેરફાર સતતપણે થતો નહોતો, આ રીતે સ્તર બદલાશે ત્યારે જ થતો હતો. એટલે ખાસ અહીંયા ઇલેક્ટ્રોન માટે ઊર્જા માટે સમજવા જેવો મુદ્દો તમે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરશો તો જલ્દી સમજાશે કે જ્યારે ઇલેક્ટ્રોન હશે એ જે એની કક્ષામાં જ ઘૂમતો હશે, મતલબ કે કક્ષામાં ને ઇલેક્ટ્રોન જે હશે એની ઊર્જા સમય સાથે બદલાતી નથી. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પહેલા સ્તરમાં જતો તો એ જ કક્ષામાં ઘૂમતો હોય ત્યારે તેની ઊર્જા બદલાતી નથી. પણ આ ઇલેક્ટ્રોન જ્યારે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય, મતલબ કે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષા, પહેલી નીચલી કક્ષામાંથી બીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જાય, પહેલામાંથી ચોથામાં જાય, એટલે કે નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જાય, ત્યારે ઊર્જાનું શું કરશે? અવશોષણ કરશે. અને ઉપલી ઊર્જા સ્તરમાંથી નીચલા ઊર્જા સ્તરમાં જાય ત્યારે ઊર્જા શું કરશે? ઉત્સર્જન કરશે. પણ આ ઊર્જામાં ફેરફાર તો આ સતતપણે થતો નહોતો, આ રીતે સ્તર બદલાય તો એ વખતે ઊર્જાનો ફેરફાર થતો હતો. એટલે બીજો મુદ્દો ખાસ એના માટે ધ્યાનમાં રાખવો જોઈએ. પછીની વાત કરી કે આપેલ સ્થિર કક્ષામાં, હવે અહીંયા આવશે આપણે ત્રીજો પોઈન્ટ, કારણ કે આ રીતે ઇલેક્ટ્રોન હશે સ્તર બદલતું હશે, તો એ સ્તર બદલ્યા વખતે એની અંદર ચોક્કસ પ્રકારે કહીએ તો એની ઉર્જામાં શું થતું હશે? બદલાવ આવતો હશે. તો આ ઉર્જામાં બદલાવ નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય કે એનો ફેરફાર કહીએ તો ડેલ્ટા ઈ જેટલો હશે. અને ડેલ્ટા ઈ બરાબર આપણે કહીએ તો એના જે સ્તર બદલાતા હતા, અહીંયા ઉર્જાનો એક પ્રકારનો ફેરફાર હતો, તો આપણે આમ સમીકરણ કહેતા હતા ડેલ્ટા ઈ માટે સમીકરણ લખેલું. ઈ બરાબર સમીકરણ આપણે કેટલું લખતા હતા? એચ ઇન્ટુ ન્યુ જેટલું લખતા હતા. કે કોઈ પણ ફોટોનની કે જે ઉત્સર્જિત થયેલી કે ઉર્જા માટે આપણે લખીએ છીએ તો ઈ બરાબર આપણે શું લખતા હતા? એચ ઇન્ટુ ન્યુ જેટલું લખતા હતા. અને ઈ બરાબર એચ ઇન્ટુ ન્યુ જેટલું લખતા તો ડેલ્ટા ઈ ની કિંમત કેવી હોય? તો ડેલ્ટા ઈ ની કિંમત બી કણા જેટલી કહેવાશે? એચ ન્યુ જેટલી. પણ ડેલ્ટા ઈ ની વેલ્યુ કેવી હોય? તો ઈ ટુ માઇનસ ઈ વન. મતલબ કે ઉપલા સ્તરની ઉર્જા હશે એમાંથી નીચલા સ્તરની ઉર્જા આપણે બાદ કરીએ છીએ. એટલે એની ઉર્જા માટેનું સમીકરણ કહીએ તો ઉર્જા માટેનું સમીકરણ પણ આપણે આ રીતે દર્શાવી શકતા હતા. ડેલ્ટા ઈ બરાબર એચ ન્યુ, ડેલ્ટા ઈ બરાબર કેવું હતો? ઈ ટુ માઇનસ ઈ વન આપણે કહી શકતા હતા. ચોથા નંબરની વાત કરીએ તો ચોથી અભિધારણા આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન કહે, કારણ કે હવે આપણે ફિક્સ થઈ ગયું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ઘૂમતો હતો, તો આપેલ સ્થિર કક્ષામાં જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હશે, કોણીય વેગમાનને આપણે સૂત્ર બતાવી એમ વી આર વડે બતાવતા હતા. એમ વી આર મતલબ કે એમ જે પદાર્થ ઘૂમતો હોય એનું દળ, વી એનું વેગ હશે, અને આર એ જે પથ ઉપર ઘૂમતો હશે એની ત્રિજ્યા બતાવતા હતા. અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કહીએ છીએ તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે ઇલેક્ટ્રોનનું દળ, એનો વેગ અને એની ત્રિજ્યા. તો આપેલ સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હશે, બોહરે કીધું કે આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh / 2 pi, અને nh / 2 pi જ્યાં n બરાબર હતું 1 2 3 અપ ટુ આગળ તમે કક્ષાઓ દા નંબર લઈ શકતા હતા. એટલે કે આ વસ્તુ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે કે જ્યાં તેમના કોણીય વેગમાન હશે h / 2 pi ના સંકલન ગુણક હોય, એટલે કે અહીંયા h / 2 pi ના ગુણકમાં હશે. અને અહીંયા આપણે h એટલે શું કહેતા હતા? પ્લાન્ક અચળાંક, જે 6.626 ગુણ્યા 10⁻³૪ જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર બતાવ્યો હતો. તો nh / 2 pi એટલે કે આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેવું હોય? તો mvr બરાબર nh / 2 pi હશે, n બરાબર 1 2 3,
પણ આનો અર્થ થશે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગુમશે જે એનું કોણીય વેગમાન હતું h / 2 પાઈ ના શું હશે સહગુણક તરીકે એટલે h / 2 પાઈ ના અહીંયા n તરીકે 1 2 3 એવી કિંમતો રહેતા તો એના સંકલન ગુણકમાં હોય આ હતી આપણે બોહરની ચોથી અભિધારણા હવે એના પછી બીજી અભિધારણાની વાત કરીએ બોહરના નમૂના પ્રમાણે હાઇડ્રોજન પરમાણુની જો આપણે સમજૂતી આપવી હોય તો હવે અહીંયા જોઈશું હાઇડ્રોજન પરમાણુની સમજૂતી બોહરના પરમાણુ નમૂના પ્રમાણે તો હવે અહીંયા ખાસ ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષા હોય જે બોહરે કીધું તું કે પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ઘૂમે છે આ વર્તુળાકાર પથને નામ આપ્યું સ્થિર કક્ષા તો ઇલેક્ટ્રોન માટેની જે સ્થિર કક્ષા હતી સ્થિર કક્ષાઓને n વડે દર્શાવવામાં આવતી n બરાબર આપણે 1 2 3 એ રીતે સંખ્યા બધી પૂર્ણાંક સંખ્યા લેતા હતા તો n બરાબર 1 2 3 એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને n વડે દર્શાવવાતી હતી n તરીકે 1 2 3 એ રીતે કિંમતો લેવાય અને આ n ને આપણે પછીથી ઓળખવામાં આવતો તો મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે એટલે પહેલું તો જેવી રીતે આપણે હમણાં જ વાત કરી કે કેન્દ્રનો ભાગ આજુબાજુ આ રીતે કક્ષાઓ કક્ષાઓ હશે કક્ષાના ઇલેક્ટ્રોન પણ આ કક્ષાઓ જે હતી એને 1 2 3 એ રીતે સ્થિર કક્ષાઓને દર્શાવવામાં આવતી હતી તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને 1 2 3 એ રીતે દર્શાવવામાં આવતી હતી પણ એના માટે n તરીકે દર્શાવન n ને નામ આપવામાં આવ્યું હતું મુખ્ય ક્વોન્ટમાં એટલે ફરીથી ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને શેના વડે દર્શાવવાશે n વડે જ્યાં n બરાબર શું લેવામાં આવતું હશે 1 2 3 એ રીતે 4 5 રીતે સંખ્યાઓ અને આ n ને સ્થિર કક્ષાઓને દર્શાવવા માટે વપરાતા n ને ઓળખવામાં આવતું તો મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે એટલે હાઇડ્રોજન પરમાણુ પરથી એમ કે આ મુખ્ય ક્વોન્ટમ અંક વડે સ્થિર કક્ષાઓને દર્શાવી તે વસ્તુ આવી બીજું સ્થિર કક્ષાઓની ત્રિજ્યા જે સ્થિર કક્ષાઓની ત્રિજ્યા હતી આ સ્થિર કક્ષાઓની ત્રિજ્યા જે હતી એને દર્શાવવામાં આવતી સૂત્ર ત્રિજ્યા માટે rn બરાબર n² a₀ અહીંયા સ્થિર કક્ષાઓ મતલબ કે પહેલા કક્ષાઓ તો r1 બીજી કક્ષાઓ તો r2 r3 એવી રીતે તો સ્થિર કક્ષાઓની ત્રિજ્યાને કયા દર સૂત્ર વડે દર્શાવવામાં આવશે તો સ્થિર કક્ષાઓની ત્રિજ્યાને rn બરાબર n² a₀ વડે દર્શાવો a₀ ની કિંમત હતી 52.9 પિકોમીટર પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા મતલબ કે આપણે r ને અહીંયા પહેલી લખીએ n તરીકે 1² a₀ કેમ કે પ્રથમ સ્થિર અવસ્થા તો પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને શેના વડે દર્શાવવામાં આવશે 1 નો સ્ક્વેર 1 જ થશે એટલે a₀ ની કિંમત કેટલી આવતી હશે 52.9 પિકોમીટર તો જે પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા હતી આ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા તરીકે ઓળખવામાં આવતી હતી અને બોહર કક્ષાની કિંમત કેવી હોય તો એ પણ કેટલી હતી 52.9 પિકોમીટર આ રીતે તમારે જો બીજા સ્તરની શોધવી હોય તો n તરીકે તમે કેટલા મૂકશો અહીંયા 2 મૂકવામાં આવે એ રીતે તો પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહેવાતું હતું આ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા જે બોહર કક્ષા હતી એની કિંમત પણ આવશે 52.9 પિકોમીટર બીજું એના ઉપરથી ખબર પડતી કે જેમ n નું મૂલ્ય વધે તેમ ત્રિજ્યાનું મૂલ્ય એટલે કે r નું મૂલ્ય વધશે ત્રિજ્યા એટલે રેડિયસ કહીએ રેડિયસ ઉપરથી આપણે r લીધા હતા તો n નું મૂલ્ય વધશે એમ r નું મૂલ્ય શું થતું હતું વધતું હતું હવે સીધી વાત છે n તમારે અહીંયા 1 2 3 એમ તમારે n ની કિંમત વધતી હોય તો એ પ્રમાણે r ની કિંમત એટલે કે ત્રિજ્યા કેમ શું થતી છે વધશે અને બીજો અર્થ એનો જેમ ત્રિજ્યા વધશે એટલે કે આટલી ત્રિજ્યા હોય પછી આટલી ત્રિજ્યા હોય આ ત્રિજ્યા હોય જેમ ત્રિજ્યા વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થશે દૂર થશે એટલે ત્રીજો અર્થ કેવો હોય n નું મૂલ્ય વધે તેમ r નું મૂલ્ય વધશે અને m ઇલેક્ટ્રોન હશે કેન્દ્રથી કેવો થશે દૂર જશે અને બીજી ખાસ મહત્વની વાત કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થતો હશે દૂર થશે એટલે એક વાત થઈ ગઈ સ્થિર કક્ષાઓને n વડે દર્શાવાય તે વાત આ n ને શું નામ આપ્યું મુખ્ય ક્વોન્ટમ બીજા નંબરે હાઇડ્રોજન પરમાણુ ઉપરથી લીધું કે સ્થિર કક્ષાઓની જે ત્રિજ્યા હતી ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર rn બરાબર n² a₀ a₀ ની કિંમત આપી દીધી 52.9 પિકોમીટર અને જો પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા હશે તો શેના તરીકે ઓળખાશે બોહર કક્ષા હવે વાત આવતી હતી સ્થિર અવસ્થાની ઊર્જા માટે
સ્થિર અવસ્થાની ઊર્જા શોધવા માટે સૂત્ર આપ્યું En બરાબર -RH into 1/N²। N એટલે આપણે જે પ્રથમ સ્તર, પહેલી કક્ષા, બીજી કક્ષા, જે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ કક્ષામાંની ઊર્જાની વાત છે। અહીંયા જે RH હતું એની કિંમત આપતી હતી રિડબર્ગ અચળાંક। રિડબર્ગ અચળાંકની કિંમત આવશે 2.18 × 10⁻¹⁸ જૂલ। આવી જ રીતે આપણે એક રિડબર્ગ અચળાંક આગળ જોઈ ગયા છો, μ 12 ની કિંમત આપતી હતી 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ। તો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ હતો, અહીંયા આપણે જૂલ એકમમાં લેતા હશો ત્યારે આ એકમ, પણ એ પણ રિડબર્ગ અચળાંકની કિંમત હતી μ 12, જે આપણે હાઇડ્રોજન વર્ણપટની શ્રેણીઓ માટે જ્યારે લીધેલો ત્યાંની વાત છે। તો હવે અહીંયા ખાસ કે સ્થિર અવસ્થાની ઊર્જા, મતલબ કે સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર, તો સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેનું સૂત્ર હતું En બરાબર -RH ઇન્ટુ 1/N²। -RH, RH એટલે રિડબર્ગ અચળાંક હતો, રિડબર્ગ અચળાંકની કિંમત આવતી હતી 2.18 × 10⁻¹⁸ જૂલ, અને N તરીકે આપણે 1, 2, 3 લેતા હતા। હવે અહીંયા બીજી એક ખાસ સમજવા જેવી કે અહીંયા ઇલેક્ટ્રોનની જે ઊર્જા આવી, સ્થિર અવસ્થાની ઊર્જા એટલે કે સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત હશે, ઇલેક્ટ્રોન મુક્ત હશે એટલે કોઈ કક્ષામાં રહેલો નહીં હોય, અને કોઈ કક્ષામાં નથી રહેલો ઇલેક્ટ્રોન તો મતલબ કે ઇન્ફાઇનાઇટ, મતલબ કે કયા અંતરે હોય, અનંત અંતરે હોય। અને જો ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય તો એની ઊર્જા માટે લખવા જતા હોય તો RH 1/ શું થાય અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે 1/ઇન્ફિનિટ। તો 1/ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ લેતા હતા આપણે 0 લેતા હતા, અને 0 ઉપરથી ઊર્જા આખી કઈ થઈ જાય, તેથી 0 થતી ગઈ। મતલબ કે અનંત અંતરે ઇલેક્ટ્રોન હશે ત્યારે જે એની ઊર્જા હશે, એના કરતા તો એ કોઈ કક્ષામાં હશે ત્યારે એની ઊર્જાનું મૂલ્ય ઓછું છે, અને આ ઓછું મૂલ્ય દર્શાવવા માટે અહીંયા શું આવશે, ઋણ ચિહ્ન બતાવવામાં હોય, એટલે ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય જ્યારે પણ લખીએ ત્યારે અહીંયા માઇનસ શબ્દ આવશે। અહીંયા ઋણનો અર્થ ફક્ત માઇનસ વેલ્યુ નથી થતી, પણ એની કિંમત કે ઇલેક્ટ્રોન મુક્ત અંતરે હોય, મુક્ત હશે કોઈ કક્ષામાં જકડાયેલા નથી, ત્યારે એની ઊર્જા આપણે શૂન્ય લઈ શકીએ, કારણ કે અનંત અંતરે મુક્ત એટલે, એટલે 0 કરતા તો એની ઊર્જા એમ કે ઓછી હોય એ દર્શાવવા માટે આ વસ્તુ આપણે ખાસ લેતા હોઈએ છીએ, એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી। હવે વાત કરીશું કે કોઈ સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન રહેલા છે, અલગ અલગ આપણે સ્તરમાં ગોઠવણી બધા, દાખલા તરીકે ઇલેક્ટ્રોન પહેલા સ્તરમાં રહેલા છે તો પ્રથમ સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા, હવે પ્રથમ સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા જોઈતી હોય તો E1 બરાબર -RH 1/ પ્રથમ સ્તર એટલે અહીંયા 1² હશે। હવે અહીંયા જો પ્રથમ સ્તરની ઊર્જા જોઈતી હોય તો RH ની કિંમત 2.18 × 10⁻¹⁸ જૂલ, 1² 1, અને આખાની વેલ્યુ તો 1 જ થશે, તો પ્રથમ સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા આપણને આ રીતે મળશે। એ જ રીતે આપણે જો બીજા સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા માપતા હોય તો બીજા સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા હશે, તો બીજા સ્તરમાંના ઇલેક્ટ્રોનની ઊર્જા જોઈએ તો અહીંયા E2 આવશે -RH 1/ અહીંયા શું આવતું હશે 2² અને આ -2.18 × 10⁻¹⁸ 1/2² એટલે 4, આનું જે સાદુરૂપ આપો અને જે જવાબ આવતો હશે એ ઊર્જા આપણને શેના માટેની મળતી હશે, બીજા સ્તર માટેની મળતી હશે। તો આ રીતે અલગ અલગ સ્તર માટેની ઊર્જા આપણે શોધી શકતા હતા, અને એના માનો તફાવત જે જોઈતો હશે એ પણ આગળ આપણે દાખલાની મદદથી ગણીશું આગળ। અહીંયા સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે -0.545 જૂલ જવાબ મળશે। આ રીતે અલગ અલગ સ્તરમાં રહેલા હાઇડ્રોજન માટેના ઊર્જા સ્તરની સ્થિર અવસ્થામાં જે ઊર્જા હશે એની આપણે ગણતરી કરી શકતા હતા। હવે બીજી વાત કે બોહરે આપેલો જે આ પરમાણુ નમૂનો હતો હાઇડ્રોજન માટેનો, તે હાઇડ્રોજન જેવી જે સ્પીસીઝ હતી, હાઇડ્રોજન જેવા જે આયનો હતા, દાખલા તરીકે વાત કરીએ હિલિયમ+1 હોય, લિથિયમ+2 હોય, Be3+, આ બધા એવા આયનો છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, એક જ હશે, કારણ કે હિલિયમ+1 એટલે એનો પરમાણુ ક્રમાંક 2 હતો, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ+1 લખી છે,
लिथियम નો પરમાણુ ક્રમાંક 3 બે ઇલેક્ટ્રોન ગુમાવે તો હાઇડ્રોજન જેટલો એક જ ઇલેક્ટ્રોન સેમ રીતે બેરિલિયમ 4 હોય તો 3 ગુમાઈ દે તો એક ઇલેક્ટ્રોન બસે તો આવા જે આયનો હતા કે જે હાઇડ્રોજન જેટલો જ ઇલેક્ટ્રોન ધરાવતા હતા એ બધાને પણ આ હાઇડ્રોજન નો માટેનો જે બોહર નમૂનો હતો તે આપણે લાગુ પડી શકતા હતા અને આવા જે આયનો જે હાઇડ્રોજન જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવે છે એની ઊર્જા માટેનું જો સમીકરણ વાપરવું હોય તો આપણે વાપરી શકતા હતા સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા માટે En બરાબર -2.18 × 10⁻¹⁸ Z²/N² અહીંયા ઝેર એટલે હશે એનો પરમાણુ ક્રમાંક કેમ કે હિલિયમ નો 2 હશે લિથિયમ નો 3 હોય બેરિલિયમ નો 4 હોય પણ આ રીતે એના સ્તર બદલાતા હશે એની ઊર્જા બની શકતા હતા અને એ જ રીતે આપણે એના માટેની ત્રિજ્યાની પણ ગણતરી કરી શકીશું આ બધા આયનો માટે કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજન જેટલી જ ધરાવે છે આ બધા આયનો હતા તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજન જેટલી જ હતી તો એ તો ત્રિજ્યા કરવી હોય તો 52.9 / Z² અહીંયા ઝેડ બરાબર શું આવશે પરમાણુ ક્રમાંક અને એન સ્ક્વેર એટલે જે સ્તરમાં હશે તે આ રીતે ત્રિજ્યાની અને ઊર્જાની બંનેની ગણતરી થઈ શકતી હતી પછી વાત આવશે ઇલેક્ટ્રોનના વેગ વિશે ઇલેક્ટ્રોનના વેગ કારણ કે ઇલેક્ટ્રોન એ કોઈ સ્થિર પથમાં ઘૂમતો હશે તો જો એ રીતે ઘૂમતો હોય તો કેન્દ્રના એનો આપણે વેગ માપી શકીએ એટલે કે ચોક્કસ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ઘૂમતો હતો તો અહીંયા એનો વેગ આપણે ગણતરી કરી શકીએ એમ્બિયરના સૂત્રની મદદથી પણ અહીંયા ખાસ એના વેગ અંગેની કોઈ ચોક્કસ સ્પષ્ટ બાબત આપેલી નથી પણ એટલી વાત માહિતી મળી હતી કે કેન્દ્રના વધારે ધનભાર જેમ વધશે કેન્દ્રનો ધનભાર વધતો તો એમ વેગ વધતો તો અને મુખ્ય ક્વાંટમાંક જેમ વધે એમ મુખ્ય ક્વાંટમાંક સાથે વેગ શું થતો તો ઘટતો તો આ બે બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી એમસીક્યુ માટેને એ વાતે તો આ થઈ આપણે હાઇડ્રોજન પરમાણુ માટેના બોહરના નમૂનાની અભિધારણાઓની વાત ખાસ અને દરેકે દરેક મુદ્દા સૂત્ર જે આપેલા છે એ પણ એમસીક્યુ માં એક્ઝામ્પલ માં પૂછી શકાય એવા તો એ પણ સમજીને ખાસ તૈયાર કરવા તમારે